નમસ્કાર મિત્રો, હમણાં જ બે દિવસ પહેલાં એવી ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ આવ્યું છે કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ આર્ટિકલમાં લખેલું છે ઇન્ડિયાઝ મેમ્બરશિપ ટુ એનએસજી, દિલ્હી વર્ક્સ ઓન બીજિંગ ટુ ડ્રોપ ઓબ્જેક્શન્સ ઓન એન ક્લબ એન્ટ્રી. આ આર્ટિકલમાં એવું લખેલું છે કે ચાઇના જે એનએસજી મેમ્બરશિપ માટે અડચણ બની રહ્યું છે ઇન્ડિયા માટે, તો તેની દ્વિસ્તરીય ટોક્સ તે હવે ચાલુ થઈ ગઈ છે અને ભારત સતત એવી કોશિશ કરે છે ચાઇનાને સમજાવવાની, અને બીજા બધા દેશો જે વિરોધ કરે છે ઇન્ડિયાની એનએસજી મેમ્બરશિપ માટે, કે ભારત તે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ તે સિવિલિયન યુઝ માટે જ કરવાનો છે, કોઈ હથિયાર બનાવવા માટે કરવાનો નથી. તો આ બાબતની જે નવી અપડેટ છે તે ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાણી છે. તો આપણે હવે આ વિડીયોમાં એનએસજી ગ્રુપ શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે અને ભારત તેમાં કઈ રીતે મેમ્બર બની શકે એમ છે, પણ અત્યારે વિરોધના કારણે તેની મેમ્બરશિપ અટકાયેલી છે, તે સૌ પ્રશ્નોનો ઉકેલ આપણે આ વિડીયો દ્વારા મેળવશું. જો આપણે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એનએસજીની જ્યારે વાત કરતા હોય તો આપણે તેના નામ ઉપરથી જ તેનો અર્થ કાઢી શકીએ. ન્યુક્લિયર સપ્લાયર્સ, આનો મતલબ એવો થાય કે આ ગ્રુપ તે ખાલી ને ખાલી જે ન્યુક્લિયરને લગતી કોઈ પણ મટીરિયલ્સ હોય અથવા તો તે આઈટમ્સ હોય તેની સપ્લાય બાબતે તે ખાલી મેમ્બર્સને જ મળે અને બીજા કોઈ દેશને ન મળે તેના માટે કાર્ય કરે છે. આ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપનું નિર્માણ સમજવા પહેલાં આપણે એનપીટી સમજવું પડશે. ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી અથવા તો ટ્રીટી ઓન નોન પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ, આ સંધિ તે 1968માં સાઇન કરવામાં આવી હતી 5 કે 6 દેશો દ્વારા, કે જે ત્યારે એ સમયે 1967ના સમયે ન્યુક્લિયર હથિયારો ધરાવતા હતા. આ સંધિ મુજબ એવું કહેવામાં આવ્યું કે અત્યાર સુધી એટલે 1968 સુધી જે દેશો પાસે ન્યુક્લિયર હથિયારો છે તે જ દેશો હવે ન્યુક્લિયર હથિયારો રાખી શકશે, અને બીજો કોઈ નવો દેશ એવો નહીં થાય કે જેની પાસે ન્યુક્લિયર હથિયાર આવશે. એટલે આ 5 દેશ સિવાય કોઈ દેશ પાસે ન્યુક્લિયર હથિયાર અથવા તો ન્યુક્લિયર મટીરિયલ નહીં હોય. તો આ જે એનપીટી સંધિની વાત છે તે બીજા કોઈ પણ દેશ માટે ન્યાય કરતી વાત નથી. આ પછીથી 1974માં ભારતે પોખરણમાં પોતાનું સૌ પ્રથમ ન્યુક્લિયર પરીક્ષણ કર્યું હતું. આ ન્યુક્લિયર પરીક્ષણ જે પોખરણમાં થયું તેનું નામ છે સ્માઇલિંગ બુદ્ધા. અને જ્યારે બીજા બધા દેશોને ભારત દ્વારા કરાયેલ ન્યુક્લિયર પરીક્ષણની ખબર પડી ત્યારે તેમણે એવું વિચાર્યું કે જે આપણે એનપીટી સંધિ બનાવેલી હતી તે કાર્યરત નથી અથવા તો તે ઇફેક્ટિવ એટલી બધી નથી, કારણ કે જો ઇફેક્ટિવ હોત તો ભારત તે ન્યુક્લિયર પરીક્ષણ ન કરી શકત. તો આ એનપીટી સંધિ તે અસફળ રહી, અને એટલા માટે આ બધા દેશોએ એવું નક્કી કર્યું કે આપણી પાસે એક એવી સંધિ અથવા તો એક એવું ગ્રુપ હોવું જોઈએ કે જે આ વસ્તુને થતી અટકાવે. તો એ માટે સૌથી પહેલી મિટિંગ આ બધા દેશોએ નવેમ્બર 1975માં યોજી હતી. આ જ દિવસથી, આ જ મહિનાથી અને આ જ વર્ષથી એનએસજી ગ્રુપની નીવ તે મુકાઈ ગઈ હતી. તો એનએસજીની આ મૂળ સ્થાપના તે 1975થી થઈ હતી. પછી મીટિંગ દર મીટિંગે આ લોકોની આખી સ્ટ્રેટેજી નક્કી થઈ, તે કઈ રીતે કાર્ય કરે તે બધું નક્કી થયું, અને છેલ્લે તેમણે એક લિસ્ટ બનાવ્યું જેનું નામ છે ટ્રિગર લિસ્ટ. આ લિસ્ટમાં તેમણે એ બધી આઇટમ નાખી કે જેના દ્વારા ન્યુક્લિયર ઉર્જા અથવા તો ન્યુક્લિયર હથિયારો તે બનાવી શકાય એમ છે. તો આ બધી વસ્તુ તે ખાલી ને ખાલી જે આ ગ્રુપના મેમ્બર છે તેમને જ મળી શકે એમ છે, બીજા કોઈ પણ દેશને આ ગ્રુપ દ્વારા આ વસ્તુઓ પહોંચાડવાની મનાઈ છે. જ્યારે આ ગ્રુપ સૌથી પહેલા બન્યું ત્યારે આ ગ્રુપમાં ખાલી ને ખાલી 7 જ મેમ્બર હતા, જેમના નામ છે કેનેડા, યુએસ, યુકે, ફ્રાન્સ, વેસ્ટ જર્મની, જપાન અને સોવિયત સંઘ. આ પછીથી ધીમે ધીમે
1980માં 1991માં 1995માં એમ થતા થતા બધા દેશો આમાં જોડાણા વારાફરતી વારા. છેવટે ચાઇના તે આ ગ્રુપનું 2004માં મેમ્બર બન્યું અને અત્યારે આ ગ્રુપના મેમ્બર તે 48 મેમ્બર્સ છે. આ ગ્રુપમાં જ્યારે કોઈ પણ કાયદો અથવા તો કોઈ પણ કંઈ મુદ્દાની ચર્ચા કરવાની હોય અથવા તો લો પાસ કરવાનો હોય તો તેમાં બધાય મેમ્બરનું સમર્થન જોઈએ. જો એક મેમ્બર પણ ના પાડે તો તે કાયદો બને નહીં. એટલા માટે જ જ્યારે ચાઇના દ્વારા ભારતની મેમ્બરશિપને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ભારતની મેમ્બરશિપ આ માટે જ અટકી. જો મેજોરિટીવાળું કાયદો હોત આ ગ્રુપમાં તો ભારતની મેમ્બરશિપ અટકત નહીં. હવે આપણે એ જોઈશું કે ભારત તે આ NSG ગ્રુપનું મેમ્બર શું કામ નથી બની શકતું. આ ગ્રુપના મેમ્બર બનવા માટે પ્રાથમિક વસ્તુ એ છે કે આ ગ્રુપના મેમ્બર માટે તમે સૌથી પહેલા NPT સંધિ સાઇન કરેલી હોવી જોઈએ, જે ભારતે કરેલી નથી. કારણ કે ભારતને તે ન્યાયપૂર્વક સંધિ લાગતી નથી, અને તે સાચી વાત છે. કારણ કે જેટલા દેશોએ જો ન્યુક્લિયર વેપન બનાવી લીધા હોય ને પછી કોઈને મંજૂરી ન મળે તો તે ન્યાયપૂર્ણ વાત ન કહેવાય. એટલા માટે ભારત તે આ ગ્રુપનું આ રીતે મેમ્બર ન બની શકે. અને બીજી વસ્તુ એ છે કે ચાઇના દ્વારા બે મુદ્દાઓ એવા ઉપાડવામાં આવ્યા છે કે જેના લીધે NSG મેમ્બરશિપ તે અટકાવવામાં છે. પહેલો મુદ્દો એ છે કે જો ભારતને તમે NSG મેમ્બરશિપમાં લઈ આવો તો પાકિસ્તાનને કેમ ન લઈ આવો. એનું એક કારણ ભારત એવી રીતના આપે છે કે ભારતનો જો તમે ટ્રેક રેકોર્ડ જોવો તો ભારતે કોઈ પણ કોઈ દેશને પોતાની પાસે જો કદાચ ન્યુક્લિયર વેપન ને બીજી કોઈ મિસાઇલ ટેકનોલોજી હોય તો તે રીતે નથી આપી કે બીજો દેશ તેનો અલગ ગેરકાયદેસર ઉપયોગ કરી શકે. અત્યાર સુધી એક પણ દાખલો એવો નથી બન્યો. જ્યારે તમે પાકિસ્તાનની વાત કરવા જાઓ તો પાકિસ્તાને પોતાની રીતે જ્યારે ન્યુક્લિયર પરીક્ષણ કર્યું એ પછીથી ન્યુક્લિયર ઉર્જા માટે તેને ઈરાનને આપ્યું, લિબિયાને આપ્યું અને નોર્થ કોરિયાને પણ આ મટીરિયલ અને તેની પ્રોસિજર આખી આપી. તો તેમાં ભારત સાચું છે. અને બીજો મુદ્દો ચાઇનાએ એ ઉપાડ્યો કે જો ભારતને NSG મેમ્બરશિપ મળી જાય તો તે સાઉથ એશિયાના જે બીજા દેશો છે તેમને પણ આ રીતના ન્યુક્લિયર હથિયારો અથવા તો ન્યુક્લિયર ઉર્જાના જે મટીરિયલ્સ છે તે પ્રોવાઈડ કરી શકે છે. પરંતુ મેં જેમ હમણાં કીધું એમ કે ભારતનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ એવો સરસ છે કે તેને કોઈ પણ દેશને આવી રીતના કંઈ વસ્તુ પ્રોવાઈડ કરી જ નથી, અને જો કરી હોય તો તે દેશે કોઈ દિવસ ગેરકાયદેસર ઉપયોગ કરી નથી. આપણે એ દેશ સાથે એવી જ સંધિ કરીએ છીએ. તો આ બંને વાત તે તદ્દન ખોટી છે અને ચાઇના દ્વારા ખોટે ખોટો વિરોધ કરવામાં આવે છે. એટલા માટે ભારતને અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ જોઈ અને NSG મેમ્બરશિપ આપવી જોઈએ. બીજા ઘણા દેશોએ જેમ કે US છે, ફ્રાન્સ છે, મેક્સિકો છે, સ્વિટ્ઝરલેન્ડ છે, UK છે, તે બધા દેશોએ ભારતને NSG મેમ્બરશિપ આપવા માટેનું સમર્થન કર્યું છે. તો જે આપણે સ્ટાર્ટિંગમાં ન્યૂઝ જોયા ઇન્ડિયન એક્સપ્રેસના તે આ જ બાબતના હતા કે ભારતે ચાઇના સાથે એ જ વાત કરે છે કે તમે અમારો ટ્રેક રેકોર્ડ જોવો અને આ ગ્રુપમાં અમે પૂરેપૂરી રીતના ફિટ થઈ છીએ, અમે કોઈ ગેરકાયદેસર રીતે કોઈને ન્યુક્લિયર મટીરિયલ અથવા તો ન્યુક્લિયર ઉર્જાને રિલેટેડ કાંઈ પણ વસ્તુ આપતા નથી. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.